ભાણી ખાતે આવેલ ઝકરિયા કોવિડ સેન્ટરમાં કામ કરતા કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ વડગામ મામલતદારના હાથે 49 કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ઝકરિયા હોસ્પિટલમાં આજુબાજુના તેમજ ગામના આગેવાનો દ્વારા તારીખ 10/5/2021 રોજ આ બંધ હોસ્પિટલને દાતાઓના સહયોગ દ્વારા સુવ્યવસ્થિત કરી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જેની મુલાકાત બનાસકાંઠા કલેક્ટર તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાત નિરીક્ષણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. આજુબાજુના ગામના કોરોનાના દર્દીઓને દૂર સુધી ન જવું પડે અને નજીવા દરે ઓક્સિજન તેમજ મેડિકલની પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આ કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું, જેમાં ગઈકાલ સુધીમાં 218 જેટલી ઓપીડી કરવામાં આવી હતી, જેમાં આજ દિન સુધી 63 જેટલા લોકોને દાખલ કરી સારવાર કરવામાં આવી હતી અને 31 જેટલા લોકોએ કોરોનાની માત આપી આ સેન્ટરમાંથી સાજા થઈ ઘરે ગયા હતા, જેમાંથી 17 જેટલા લોકોને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી આગળ મોકલવામાં આવ્યા હતા. હાલ સુધીમાં કુલ 15 જેટલા દર્દીઓ દાખલ હોય અને સેવાનો લાભ લઈ રહ્યા છે. આ કોવિડ સેન્ટર શરૂ કરવા માટે આમીન સુણસરા ડિંડ્રોલ, મસીહુલ્લા અબ્દુલ હમીદ ગગા હાઈવે, વેપારી એસોસિએશન પ્રમુખ ફજલુ રમાનભાઈ ટાઈગર, દલપતભાઈ ભાટિયા, અબ્દુલ હક પટેલ, જાવીદભાઈ બગરા, અનીસભાઈ ગુલામ, ઠુક્કા તથા વિનોદ પરમાર જેવા લોકો દ્વારા અથાક મહેનત કરવામાં આવી હતી. વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા બધાને રસી લેવા માટેની હાકલ કરી હતી અને રસીકરણ વધુમાં વધુ ઝડપી વધે અને કોઈ પણ વ્યક્તિ રસીથી વંચિત ના રહી જાય તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ હાકલ કરી હતી. આ કોવિડ સેન્ટર શરૂ કરવા માટે તેમજ તેમાં 24 કલાક સેવા આપતા તમામ કોરોના યોદ્ધાઓને ઉત્સાહ વધે તે માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાયા હતા. અહેવાલ પ્રદીપ પરમાર, HBN ટીવી ન્યૂઝ. હું જનતા છું, મારા મત વિસ્તારના ભાઈ બહેનો છું, મેં તમને અપીલ કરું છું. અત્યાર સુધી શું થયું છે, સમૂહ લગ્નમાં નેતાને બોલાવવાના, બેસણા મનાયાની ફરિયાદ, આપણા ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદ ગામની સ્કૂલમાં જયા કે નહીં, જ્યાં આપણું